नमस्ते बाळको, हिंदी प्रवेशिका भाग एक जेमा बाळको आपणे ठ विषे समजूती मेळवी। ठ को ठ से शुरू होने वाले चित्र से जोड़े। ठ ने ठ थी शुरू थता होय ते चित्र साथे जोड़ो। तो बाळको तमे जोई सको छो अहींया तमने सर्कल आपेलू छे। सर्कल ने बाजुए तमने नाना चित्र आपेला छे अने चित्र पासे तमने शब्द आपेला छे। तो चलो आपणे ते शब्द ठ थी शुरू थतो होय अने अहींया पण ठ आपेलो छे तो तेनी साथे आपणे जॉइंट करवानो छे। ठग ठगियानी चोर अथवा लूटारो, तो एमां पहेला ઠ આપેલો છે, અહીંયા પણ ઠ આપેલો છે તો તેની સાથે આપણે જોઈન્ટ કરીશું। ત્યાર પછી ખરગોશનું ચિત્ર આપેલું છે, ખરગોશ, તો તેમાં પહેલા ખ આપેલો છે, અહીંયા ઠ આપેલો છે તો તેની સાથે જોઈન્ટ થશે નહીં। ત્યાર પછીનું છે ઠેલા એટલે ટ્રોલી, તો ઠેલા આપેલું છે તેમાં ઠ આપેલો છે, અહીંયા પણ ઠ આપેલો છે તો તેની સાથે આપણે જોઈન્ટ કરીશું। ત્યાર પછી ગધા, ગધા યાની ગધેડું, તો તેમાં ગ આપેલો છે, અહીંયા ઠ આપેલો છે તો તેની સાથે જોઈન્ટ થશે નહીં। ઠઠેરા, ઠઠેરા યાની કંસારો, તો તેમાં ઠ આપેલો છે, અહીંયા પણ ઠ આપેલો છે તો તેની સાથે આપણે જોઈન્ટ કરીશું। ઘડા, તેમાં પહેલા ઘ આપેલું છે, અહીંયા ઠ આપેલું છે તો તેની સાથે જોઈન્ટ થશે નહીં। ઠ ઠહા કા એટલે મોટેથી અથવા વધુ હસવું, તો તેમાં ઠ આપેલો છે, અહીંયા ઠ આપેલો છે તો તેની સાથે આપણે જોઈન્ટ કરીશું। તો બાળકો આ રીતે છે એ ઠથી શરૂ થતા ચિત્ર સાથે જોડશું। ત્યાર પછી ઠકી નીચે રેખા ખીચો એટલે ઠની નીચે આપણે લીટી કરવાની છે। તો બાળકો તમને અહીંયા કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં શબ્દો આપેલા છે જેમાંથી આપણે ઠ શોધી અને તેની નીચે લીટી કરવાની છે। તો ચાલો જોઈએ, મ ઠ, તેમાં ઠ આપેલું છે તો તેની નીચે આપણે લીટી કરીશું। ત્યાર પછી ઉ ઠ, તેમાં ઠ આપેલું છે તેની નીચે લીટી કરીશું। ઠ હ ર, તેમાં ઠ આપેલો છે તો તેની નીચે લીટી કરીશું। પા ઠ ક, તેમાં ઠ આપેલો છે તો તેની નીચે લીટી કરીશું। પા ઠ સાલા, તેમાં ઠ આપેલો છે તો તેની નીચે લીટી કરીશું। ઠ ગ, તેમાં ઠ આપેલો છે તો તેની નીચે લીટી કરીશું। ઠસે અલગ વર્ણ પર રંગ કરો એટલે ઠથી જુદા અક્ષર ઉપર આપણે શું કરવાનું છે, રંગ કરીશું। તો ચાલો બાળકો આપણે તમને અહીંયા અક્ષરોનું કોષ્ટક આપેલું છે એ અક્ષરમાંથી ઠ સિવાયના અક્ષર પર આપણે ચોકડી લગાવવાની છે। તો ચાલો જોઈએ, પેલું આપેલું છે ટ, તો આપણે તેના પર શું બનાવીશું, ચોકડીનું નિશાન, એટલે ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તો તેના ઉપર ચોકડી લાગશે નહીં। ત્યાર પછી ડ આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તો તેના ઉપર ચોકડી લાગશે નહીં। ત્યાર પછી ક આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તેના ઉપર ચોકડી લાગશે નહીં। ત્યાર પછી ખ આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તો તેના ઉપર ચોકડી લાગશે નહીં। ત્યાર પછી ઘ આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તો તેના ઉપર ચોકડી લાગશે નહીં। ત્યાર પછી ઢ આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તો તેના ઉપર ચોકડી લાગશે નહીં। તેના પછી ઝ આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। ત્યાર પછી ઠ આપેલો છે તો તેના ઉપર ચોકડી લાગશે નહીં। ત્યાર પછી ભ આપેલો છે તો તેના ઉપર ચોકડી લગાવીશું। તો બાળકો આ રીતે છે એ ઠથી અલગ પડતા અક્ષર ઉપર આપણે ચોકડી લગાવી બેન। પઢો ઓર લીખો, વાંચો અને લખો। તો બાળકો તમને અહીંયા ચિત્ર આપેલા છે અને ચિત્ર મુજબ તમને નીચે શબ્દ આપેલા છે, એ શબ્દ છે એ તમારે જોવાના છે। તો ચાલો જોઈએ, ઠ હા કા, ઠ હા કા, તો તમને પહેલાં ઠ ડોટ કરીને આપ્યો છે, ત્યાર પછી તમારે હાથના સાહેબ પડી લખવાનો છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે। ઠ હા કા, ઠ હા કા એટલે વધુ હસવું અથવા મોટેથી હસવું, તેને ઠ હા કા કહે છે। ત્યાર પછી ઠગનું ચિત્ર આપેલું છે, ઠગ, તો અહીંયા પણ આપણે ઠગ લગીશું। ઠગ યાની લૂંટેરા, તો તેને લૂંટેરો કહેવામાં આવે છે અથવા ચોર પણ કહી શકાય છે। ગઠરી, તો ગઠરી, તો તમને અહીંયા ગઠરીનું ચિત્ર આપેલું છે તો આપણે લખીશું ગઠરી, ગઠરી યાની પોટલી। ત્યાર પછી ઠેલાનું ચિત્ર આપેલું છે, ઠેલા, ઠેલા યાની ટ્રોલી। શબ્દ મેં સે ઢ ઢૂંઢકર ઉસ પર રાઉન્ડ બનાવો એટલે શબ્દમાંથી ઠ શોધી તેના ઉપર આપણે રાઉન્ડ બનાવીશું।
तो चलो आपणे જોઈએ ઠ હ ર ના તેમાં ઠ આપેલો છે તો તેની ફરતે રાઉન્ડ કરેલું આપેલું છે ત્યાર પછી પા ઠ તો તેમાં ઠ આપ્યો છે તો તેની ફરતે આપણે રાઉન્ડ કરીશું ત્યાર પછી મ ઠ તો તેના ફરતે પણ આપણે રાઉન્ડ કરીશું અને ત્યાર પછી છે પા ઠ સાલા તો તેમાં પણ ઠ આપેલો છે તો તેની ફરતે આપણે રાઉન્ડ કરીશું तो बाळको आ रीते छे ए तमारे ठ ने ओळखी अने तेनी फरते राउंड करवाना छे।